नमस्ते विद्यार्थी मित्रों, हूँ आर्मीना मेघवान तमने आज गुजराती भणावीश। बराबर, गुजराती में आप क्यों पाठ भणीशू? पाठ ए सी अने उंदर। पाठ मित्रों, तमे सी विषे जाणो छो? सी एटले कोण? जंगलनो राजा। बधा प्राणीओ एनाथी डरे। सौथी शक्तिशाळी प्राणी होय तो कोण जंगलमां? सिंह। तमे उंदर विषे जाणो छो? उंदर एटले वणેશજીનું વાહન। ઉંદરને તમે જોયું છે? ક્યાં જોયું છે? હા, તમારા ઘરમાં। તો ચાલો તમને આજે હું એ સિંહ અને ઉંદર વિશે એક વાર્તા કહીશ। એક મોટું જંગલ, જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા। આમાં એક સિંહ રહેતો। સિંહથી બધા પ્રાણીઓ પીએ। એક દિવસ સિંહ રાજા ખાઈ પીને એક ઝાડ નીચે સૂતા હતા। હવે થાય છે એવું કે આ ઝાડની બકુલમાં ઘણા બધા ઉંદર રહેતા હતા। તેમણે સિંહને જોયો। સિંહને ઊંઘતો જોઈને આ ઉંદરો બહાર બકુલમાંથી બહાર રમવા નીકળે છે। હવે આ ઉંદરોમાં એક તોફાની ઉંદર હતું, તેને તોફાન સૂચ્યું। તેણે શું કર્યું છે ખબર છે? તેણે કર્યું, તેણે સિંહના શરીર ઉપર દોડાદોડ કરી અને એ રમવા માંડ્યો। સિંહના શરીર ઉપર સળવાટ થવા માંડ્યો। સળવાટ થવાથી સિંહની ઊંઘ બગડી ગઈ। તે ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં બોલવા લાગ્યો, કોણ છે હરામખોરા જેણે મારી આ ઊંઘ બગાડી છે? કોણ છે મારી સામે આવે? સિંહ આટલો ગુસ્સામાં જોઈને ઉંદર કંપી ગયો। કંપી જવું એટલે શું? ડરી જવું। સિંહને ગુસ્સામાં જોઈને ઉંદર કંપી ગયો અને એ કહેવા લાગ્યો ઉંદર કે વનરાજ, મને માફ કરો, હવે પછી હું આ ભૂલ નહીં કરું। હું નાનકડો ઉંદર છું, પણ અણીના વખતે પણ હું તમને મદદમાં આવીશ। અણીના વખતે એટલે દુઃખના સમય। નાનકડા ઉંદરની વાત સાંભળીને સિંહ તો ખડખડાટ હસવા લાગ્યો। એ પામર ઉંદર, પામર એટલે શું? તુચ્છ। તુચ્છ નાનું, એ પામર ઉંદર, તું મારી સી મદદ કરીશ? આટલો નાનકડો થઈને તું મારી શું મદદ કરીશ? ભાગ અહીંથી, હું તને જવા દઉં છું। અને ઉંદર ત્યાંથી ભાગી જાય છે। હવે થાય છે એવું કે ઘણા દિવસ પછી આ જંગલમાં શિકારીઓ આવે છે। આ શિકારીઓ સિંહને ઝાડમાં ફસાવે છે। સિંહ ઝાડમાં ફસાય છે કે અને એ ઝાડમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પણ એ નીકળી શકતો નથી। એ બરાડા પાડવા લાગે છે, બચાવ બચાવ, કોઈ મને આ ઝાડમાંથી બચાવ, મને આ ઝાડમાંથી કોઈ મને કાઢો। આ સિંહનો અવાજ સાંભળીને કોણ આવે છે? ઉંદર। ઉંદર સિંહનો અવાજ સાંભળીને આવે છે અને જોઈ છે કે આ એ સિંહ છે જેણે મને એ દિવસે જવા દીધો હતો। તે શું કરે છે હવે સાંભળો? ઉંદર શું કરે છે? પોતાના તીક્ષ્ણ દાંત વડે આ ઝાડને કાપવા માંડે છે અને કાપીને સિંહને આ ઝાડમાંથી બહાર કાઢે છે। પછી શું થાય છે તમને ખબર છે? સિંહ ઉંદરનો આભાર માને છે કે મારા નાનકડા મિત્ર, તારો ખૂબ ખૂબ આભાર, તું નાનો છે પણ તું ઘણો મને ઉપયોગી થયો છે। તો બાળ મિત્ર, તમે જોયું ને કે આજે એક નાનકડા ઉંદરે સિંહનો જીવ બચાવ્યો। તો આપણે કોઈ પણ વ્યક્તિને નાનું નહીં સમજવું જોઈએ, કેમકે નાનામાં નાનો વ્યક્તિ પણ આપણને મદદ માટે આવે છે। તો હું તમને આ લેસનની આ પાઠની વર્કશીટ મોકલીશ। આ વર્કશીટમાં આ વર્કશીટ પ્રમાણે તમારે એ અભ્યાસ કરવાનો છે, તમે કરશો ને? તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં।